નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે વાત કરીશું મરીન લાઇન જે મેગેઝીન છે તેના વરિષ્ઠ પત્રકાર એડિટર ઇન ચીફ ગિરીશ જોશી સાથે ગિરીશભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગિરીશભાઈએ જે પોટ ઉપર ચાલતા ઘણા બધા એવા સ્કેમ છે જેને ઉજાગર કર્યા છે અને બિઝનેસ વર્લ્ડની અંદર તેમનું એક અલગ મહત્વ છે કેમ કે તેમના જે સ્કેમ પોર્ટ ઉપર આવતી જેટલી પણ કંપનીઝ છે પોર્ટ ઉપર કેવા સ્કેમ થાય છે મરીન્સની અંદર કેવા સ્કેમ થાય છે તેના વિશે ગિરીશભાઈએ ઘણું બધું લખ્યું છે ઘણું બધી વાતચીત પણ કરી છે અને સાથે આપણે જણાવી દઉં કે મુંબઈના જે પત્રકાર હતા જે ડે જેના ઉપર હમણાં જ એક સિરીઝ પણ બની હતી અને એ જે ડેના ખાસ મિત્ર હતા તેમાં તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી મુંબઈ પોલીસ દ્વારા એ વિષય પર પણ વાતચીત કરીશું ગિરીશભાઈ સૌથી પહેલાં તો આપને એક જ સવાલ પૂછીશ કે મરીનમાં કઈ ટાઈપના સ્કેમ્સ તમને અત્યાર સુધી ઉજાગર તમે કરેલા છે અને એમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યારે જે સૌથી વધારે ચર્ચામાં છે એ અદાનીનું જે કોલસાનું સ્કેમ છે એ અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે અને કઈ રીતે આખું સ્કેમ કરવામાં આવે છે ગોબીબેન સૌથી પહેલાં સ્કેમમાં એનો એડવાન્ટેજ એ હતો કે એક મોનોપોલી બિઝનેસ હતું કાંડલાની આપણે મેજર ઇન્ડિયાની અંદર જે પોર્ટ્સ હતા એ ગવર્મેન્ટ ઓન પોર્ટ્સ હતા અને એમાં જે ચેરમેનને એ લોકો આવતા એ આઈપીએસ આઈએએસ ને જે લોકોને બેસાડતા ને નીચેનો જે સ્ટાફ હતો એ લોકલ હતો એટલે ત્યાં પોર્ટની અંદર એક ઓપન ફિલ્ડ હતું જે લોકોને એડજસ્ટમેન્ટ કરતાં આવડતું જે લોકો કનેક કસ્ટમ્સમાં ઇનિશિયલી તમે જુઓ તો સૌથી ઇન્ડિયાનો પહેલો મેજર પોર્ટ કાંડલા એમાં કસ્ટમ્સમાં સિક્સટી ફાઇવ સિક્સટી સિક્સ સુધી તો કમિશનર પણ રાજકોટમાં બેસતા એટલે અહીંયા જુનિયર ઓફિસરોને જે હતા એ બહુ ઇઝીલી મેનેજેબલ હતા કાંડલા પોર્ટની અંદર સિક્યોરિટી પણ એ લોકોની પોતાની હતી પણ ત્યારે શું હતું કે વધારે પડતું જે એમાં યુઝેજ થતું એ સ્મગલિંગની આઇટમ્સનું થતું કે થોડું બધું થતું બીજું થતું બંકરિંગની અંદર કે એ લોકો જે બંકર લેતા શિપ્સને એના ફ્યુલ માટે તો એમાં એ લોકો એડજસ્ટ કરી લેતા કોન્ટ્રાક્ટરો પ્રાઇવેટ ગાડીઓ આપતી એમાં ઓઇલની ચોરીઓ કરતા એટલે એક બેઝિક નાની ચોરીઓનું ત્યાં સિસ્ટમ ચાલવા માંડ્યું પછી જ જ્યારે ઘણા બધા પોર્ટ્સ બન્યા પ્રાઇવેટ પોર્ટ્સ આવ્યા તો એની અંદર જે ચોરીઓની મોડસ ઓપરંડી હતી એ પછી વ્હાઇટ પેપર થવા માંડી અંડર ઇન્વોઇસિંગ થતું ઓવર ઇન્વોઇસિંગ ઓવર બિલિંગ થતું એક્સપોર્ટમાં અને એ બધું કસ્ટમ્સના એના કન્વન્સથી ઘણા બધા શિપિંગ એજન્ટ્સને જે લોકો ત્યાં જૂના પેઠેલા હતા એ લોકોના બધાના જે રિલેશન્સ હતા એના ડિએડવાન્ટેજ લેવા માંડ્યા પોર્ટ્સની અંદર એવું થતું કે નોર્મલ પોર્ટની મૂવમેન્ટ જો ત્યાં કાંઈ સ્ટોરેજ કરવામાં આવે તો શીપની મૂવમેન્ટ ફાસ્ટ ન થતી એટલે જેટલો ટર્નઓવર ટાઈમ ઓછો હોય એટલી એ શિપવાળાને એડવાન્ટેજ થાય કારણ કે નોર્મલ એમ તમે જુઓ તો એક પોર્ટની અંદર એક દિવસનું વેઇટિંગનો દોઢ લાખ ડોલરનો ખર્ચો આવે કારણ કે એને બધા એક્સપેન્સિસ કરવાના હોય મિરસીમાં તો એક વખત હતો જ્યારે કાંડલાની અંદર પંદર પંદર દિવસ સુધી શિપ્સ બહાર ઊભી રહેતી પછી બીજા પોર્ટ્સ બન્યા ટોર્ન ઓવર વધ્યા તો પછી કોમ્પિટિશન આવી તો કોમ્પિટિશનમાં કયો પોર્ટ સૌથી વધારે ટર્નઓવર ટાઈમ ઓછું આપી અને મેક્સિમમ કાર્ગો ઇન્કલ્કેટ કરી શકે એના માટે એ લોકોએ બધાએ પોતપોતાના રસ્તા કાઢ્યા આની અંદર જ્યારે બહુ સ્પીડ વધી તો એવું થયું કે પોર્ટની અંદર ક્લોગિંગ ન થાય એટલે હમણાં રિસેન્ટલી એક નવી ગેમ જે રમાણી કે પહેલાં બારો કન્ટેનર આવતો તો હું નક્કી કરતો કે કયા કન્ટેનર સ્ટેશનમાં જશે જો મારે એના સાથે નિગોશિએટ કરવું હોય પછી ધીરે ધીરે એવું થયું કે શિપિંગ કંપનીઓએ જ કન્ટેનર સ્ટેશન સાથે એડજસ્ટમેન્ટ કરે એટલે મને એ ખબર નથી કે મારો કન્ટેનર ક્યાં જશે સીએફએસમાં ગયા પછી મને ઇન્ટીમેશન આવે એટલે એણે દી રાખ્યા ત્રણથી રાખ્યા પછી કસ્ટમ સાથેનું કનાઇવન્સ હતું એમાં એ ક્લિયર કરે કાલે કોક એનામાં ડાઉટફુલ હતો એક આપને એક્ઝામ્પલ આપી દઉં આ ઇમ્પોર્ટનું વાત થઈ એક્સપોર્ટની અંદર એ લોકોએ ફાસ્ટ સ્કેનિંગ મશીન્સ લગાડ્યા સ્કેનિંગ મશીનનું રૂટ એક જ હતું કે એમાં ડેન્સિટીના હિસાબે કાંઈ પણ એવો જો ઓબ્જેક્શનેબલ આઈટમ હોય કે જે ડિક્લેર્ડ છે એની વેલોસિટીથી એનો વધારે હોય તો એ એને ડાઉટફુલમાં નાખી દે હવે એમાં થતું એવું કે કન્ટેનર આપણે આ જે સ્ક્રીનિંગ સ્ટેશન હતું એમાં પ્રાઇવેટ પાર્ટીઓના ઓપરેટરો બેસતા એટલે એક કેસ એવો અમારી પાસે આવ્યો હતો જે અમે હાઇલાઇટ બી કર્યું હતું કે એક જણાએ સોલ્ટ એક્સપોર્ટ કર્યો એને ટોટલ એનું પ્રોફિટ તેર હજાર રૂપિયા હતું પણ એને ઓલાએ કીધું કે દસ હજાર રૂપિયા તમે આપો નહીં તો એને ડાઉટફુલમાં નાખી દઈશ ડાઉટફુલમાં નાખે તો એ કન્ટેનરમાં એને ફ્રેટને બધું એટલું બધું પડે ઇન્સ્પેક્શન થાય ને રિએક્ટોડ થાય એણે એ જતું કર્યું એટલે ત્યારે એણે કીધું કે મારે કમાવાના દસ ત્રણ તેર હજાર રૂપિયા હોય ને એમાં જ હું દસ હજાર આ લોકોને આપી દઉં એટલે જે લેટેસ્ટ ટેકનોલોજી આવી એમાં પણ એ કરપ્શનના એંગલ આવવા માંડ્યા એટલે પ્રોબ્લમ એ થાય છે કે જો એની ટ્રાન્સપેરન્સી ન હોય પછી બીજો એક ઇસ્યુ અત્યારે જે છે એ આ લોકોએ ફેસલેસ કરવાની કોશિશ કરી ગવર્મેન્ટે એમ કીધું કે ફેસલેસ કરશું તો એની અંદર તમારે કોઈ જાતનું કરપ્શનનો ફેક્ટર નહીં આવે પણ ઇટ્સ નોટ સો ઇઝી આપણી જે ઇન્ડિયામાં સિસ્ટમ્સ છે એને બ્રેક કરવા માટેના માસ્ટર્સ સિસ્ટમ બન્યા પહેલાં જ આવી ગયા હોય છે એટલે એ લોકોએ એવું કર્યું હમણાં એક એવો ઇન્સિડન્ટ હું તમને આપું કે એક આમ લાકડું મેક્સિમમ ટિમ્બર જે ઇમ્પોર્ટ થાય છે એ કાંડલા પોર્ટ ઉપર ઉતરે છે કારણ કે એટલી બધી વિશાળ જગ્યા બીજા કોઈ મેજર પોર્ટ્સ ઉપર નથી તો એ ટિમ્બર આવ્યા પછી એ લોકો ત્યાંથી એને શિફ્ટ કરે ને કરે તો એવો એની જે ઇન્વોઇસ હતી એ એક દિલ્હીમાં એરપોર્ટ ઉપર બેઠેલા ઓફિસરને કસ્ટમ ઓફિસર પાસે ગઈ જેને દિલ્હીથી એરપોર્ટથી કોઈ દિવસ બહાર નથી નીકળ્યો એને ખબર નથી કે ટિમ્બરની અંદર શું કોમ્પ્લિકેશન છે એ ઉતર્યા પછી એનો ક્વોરન્ટાઇન સર્ટિફિકેટ વેરીફાઈ કરવો પડે કે ભાઈ લોડ થયું ત્યારે ક્વોરન્ટાઇન કરાયેલું હતું કે નહીં એટલે એ એને અડતાલીસ કલાકમાં ક્લિયર કરવામાં એ ક્વેરીઝ કાઢ્યા રાખે આમથી આમથી પણ અલ્ટિમેટલી ડેમરેજને વોરફેર ચાર્જિસ તો પાર્ટીના વધતા હતા કારણ કે એનો મટિરિયલ ક્લિયર નહોતો એટલે એ લોકોએ પછી એક રિંગ બનાવીને એ લોકો એમ કીધું કે ભાઈ આટલા વાગ્યાથી આટલા વાગ્યાની ઇન્વોઇસ આ લોકો પાસે જાસ એવી સિસ્ટમ કરવાથી એ લોકો ઓફિસરને ગોતી લીધો પછી એણે દિલ્હી મોકલ્યો એના માણસ એને સમજાવ્યું એટલે આવ્યા પછી એને પૂછ્યું તો કે નોર્મલી અમારી જે જન એન્ટ્રી હાલતી હોય પાંચ હજારની કે એવી એની જગ્યાએ કે મને એ માણસ પચાસ હજારમાં પડ્યો કારણ કે મેં અહીંયાથી માણસને અમદાવાદ મોકલ્યો અમદાવાદથી દિલ્હી ગયો દિલ્હીમાં એને પેપર સમજાવ્યા પાછો ફ્લાઇટમાં આવ્યો એટલે કે આ જે કોમ્પ્લિકેશન્સ છે એ આપણે સુટેબલ છે કે નહીં સિસ્ટમને એ પહેલાં જોવું પડે ને કાં જે બી ચેન્જ કરવું છે એ ગ્રેજ્યુઅલી કરવું પડે તો પોર્ટ્સની અંદર આ બધી બદમાશીઓ ચાલે છે અને પ્રાઇવેટ પોર્ટ તમે જુઓ છો કે ત્યાં સિક્યોરિટી પણ પ્રાઇવેટ છે એટલે જે બી મેન્યુપ્યુલેશન કરવું હોય હવે જેમ આપણે અડાણીનાને કેસમાં જોઈ રહ્યા છીએ કે જ્યાં ઇન્સ્પેક્શન જ નથી થતું આજે જો કસ્ટમ્સ તમારા ડેપ્યુટેશન ઉપર લીધેલું છે તો આજે કસ્ટમ્સ મુન્દ્રામાં એક્ટિંગ કરતાના માલિક ગૌતમ અડાણી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નહીં તો ઓબ્વિયસ છે કે આની બધું આવું એન્કી પેન્કી પોર્ટ્સની અંદર ચાલ્યા રાખે છે પણ સવાલ એ છે ને કે અદાની પોર્ટ છે અદાની પોર્ટની અંદર ડ્રગ્સ આવે છે પહેલું કન્ટેનર નીકળી પણ જાય છે બીજા કન્ટેનરમાં પકડાય છે કે પાવડર નથી ડ્રગ્સ છે તો આને મોનિટરિંગ કોઈ સિસ્ટમ જ નથી જ્યાં પ્રાઇવેટ પોર્ટ્સ આવે છે અને

એની અંદર અડધો માલ આકરી જનરેશન જી બીનું હતું અને અડધું અડાણીનું હતું તો એ બેની અંદર ઇનવોઇસ વેલ્યુમાં ભયંકર ફરક હતો એક પાંત્રીસ ડોલરમાં ક્લિયર થાય છે એકસો તેર ડોલરમાં ક્લિયર થાય એટલે એ જે ઓવર ઇન્વોઈસિંગ હતું એ જે પૈસા બહાર જઈ રહ્યા હતા અને અમે પછી કમિશનરને પૂછવા ગયા તો કમિશ્નર કહે કે અમને કાંઈ વાંધો જ નથી જો એ હજાર ડોલરનું મંગાવે ને અમને જો ડ્યુટી ભરી દેતો હોય તો દેટ ઇઝ નન ઓફ અવર બિઝનેસ એટલે એ હેન્ડ ઇન ક્લોઝ હતું નહીં તો એ ત્યારે એમ કહેતા કારણ કે એમ એક જેવી પણ સિસ્ટમ છે એક કોન્કલેવ હું છે કે કોઈ પણ ઇન્ડિયન પોર્ટ ઉપર જે મટીરિયલ આવ્યું હોય તો એના ત્રણ મહિનાના એને સ્ટેન્ડર્ડ્સ આપવા પડે કે એ ત્રણ મહિનામાં જે આઈટમ આવી એનું શું બેઝિક રેટ હોય તો પછી એ લોકો એનો એક કોમન ફેક્ટરથી રેટ કાઢે અને એ એપ્લિકેબલ હોય પણ એ બધું અત્યારે કાંઈ જ જોવાતું નથી મેં જે ફાઇલ નાખી અને મારો મારે જ કસ્ટમ હાઉસ હોય મારા જ ક્લિયરિંગ એજન્ટ્સ હોય મારા જ કસ્ટમ ઓફિસર હોય તો એમાં કાંઈ છે જ નહીં અને ડ્યુટી ભરાઈ ગયા પછી ડીઆરઆઈની લિમિટેશન્સ ક્યાં છે કે જો ઇમ્પોર્ટેડ મટીરિયલ આવ્યું પણ જો એનું ઇન્ડિયન રૂપિઝમાં ડ્યુટી ભરાઈ ગઈ ને ઇન્ડિયન મટીરિયલ થઈ ગયું તો અહીંયા ડીઆરઆઈનો રોલ ખતમ થઈ જાય એ લોકોને જોવાનું છે કે ભાઈ સાઇફનિંગ ઓફ ફોરેન એક્સચેન્જ થાય છે કે મેનિપ્યુલેશન ઓફ ફંડ્સ થઈ રહ્યું છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એટલે ડીઆરઆઈ નું ત્યાં કામ અટકી જાય છે તો એનું તમને એક્ઝેક્ટ એક્ઝામ્પલ આપું તો સૌથી મોટો સ્કેન્ડલ અત્યારે જે ત્યાં ચાલ્યો એ ડીઝલનું હતું તો ડીઝલ જે ઇમ્પોર્ટ થતું હતું એની અંદર તમે લોકો ગવર્મેન્ટે લુપોલ્સ જે રાખેલા છે કે નાઇન્ટી નાઇન પર્સન્ટની ઉપરનો ફ્લેશ પોઈન્ટ હોય તો એ ડીઝલમાં લેખાય નાઇન્ટી નાઇન પર્સન્ટના નીચેનો હોય તો એ કેમિકલમાં જે ડિકલેર્ડ છે એ આવે પણ એ સર્ટિફાય કોણ કરે તો એક ઓફિસર કસ્ટમ્સની લેબોરેટરીમાં બેઠેલો છે એ બધાને સર્ટિફાય કરી આપે અને એના ઉપર કોઈ ક્રોસ ચેક નથી એટલે મેં બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરી મેં સેમ્પલ આપ્યું અને મને લખી દીધું કે અઠાણું ટકા નાઇન્ટી એટ પર્સન્ટનો ફ્લેશ પોઈન્ટ છે એટલે ઇટ ઇઝ કેમિકલ ઓકે એપ્રેઝર એની વેલ્યુ એસેસ કરી મેં ડ્યુટી ભરી અને એસીએ મને ક્લિયર કરી આપ્યો આપ્યોને ઇવેન્ટ અમે પછી એ મટીરિયલ રીચર્ચ ડીઝલમાં વપરાતું હતું એ બધાને ખબર છે તો પછી અલ્ટિમેટલી અમે લોકો એક બહુ સારા મેરા મા મિત્ર જે પબ્લિક પ્રોસિક્યુટર મેં અમને ફ્રેન્કલી વાત કરી કે સાહેબ આની અંદર એક્શન કોણ લેશે તો એમણે આખી સિસ્ટમેટિક મને સમજાવ્યું કે જો ઇમ્પોર્ટ આવ્યું એ ઇલિગલ નથી જો ફ્લેશ પોઈન્ટ કેમિકલ છે તો એ ક્લિયર થઈ ગયું એની ડ્યુટી ભરાઈ ગઈ એટલે ડીઆરઆઈ નો રોલ પૂરું થઈ ગયું પછી એણે લઈ અને એ ક્યાં વપરાય છે એના માટે જવાબદારી કોઈની છે નહીં કારણ કે એ પંપ ઉપર જાય છે કે એકચ્યુઅલ યુઝર કન્ડિશનમાં જાય છે એનો જીએસટી પણ ભરાય છે એનું ટેક્સ બધું રેગ્યુલરલી ભરાય છે પણ એ ડીઝલ છે અને એનો કેમિકલનો ડીઝલ તરીકે ઉપયોગ ટ્રાન્સપોર્ટમાં થઈ રહ્યો છે એ એસ્ટાબ્લિશ કોણ કરે એ કરે આરટીઓ તો આરટીઓ એક એક ગાડી ઉપરથી એના ટેન્કમાંથી ડીઝલ કાઢીને એ વેરીફાય કરે અને રિપોર્ટ મોકલે લેબોરેટરીમાંથી આવે ત્યાં સુધી કોર્ટ તો એને કંઈ વ્હીકલ ઇમ્પોર્ટ કરવા દે નહીં એટલે એટલો બધો એક વેલ સિક્યોર્ડ ઇલીગલ બિઝનેસ છે કે એની અંદર નથી થતું એટલે આખું સિસ્ટમેટિકલ સ્કેમ ચાલે છે પોર્ટ એટલે લૂપહોલ જે છે લોનો આજે આરટીઓ જો મેં કાંઈ પણ મારા મારી ક્વોલિફાઈડ વ્હીકલમાં પેટ્રોલ કે ડીઝલ સિવાય કોઈ પણ બીજું વાપર્યું છે તો ઇટ્સ એન ક્રિમિનલ ઓફેન્સ પણ ઈ એસ્ટાબ્લિશ કરવા માટેની સિસ્ટમ ક્યાં હુ વિલ ડુ ધેટ એટલે એ ધડાલીથી ચાલતું હતું પછી ઘણું બધું એમાં હોઆપો થયો હતો દેવા પ્રેશરાઇઝ કે ભાઈ તમે હાઈવે ઉપર આ બધા ધંધા બંધ કરો તમે અંદર જઈને કરો આજની તારીખમાં ચાલે છે પણ એનું રીઝન એ હતું કે ત્રીસથી થી બત્રીસ રૂપિયા લીટર આવતું હતું એ ઇન્કલ્કેટ કરી રહ્યું હતું ત્યારે જ જો ગવર્મેન્ટ એમ કે ભાઈ અમે લોકો ડ્યુટી લેસ કરીને અમે ઇક્વલ રેટ ઉપર લઈ આવીએ છીએ તો પોસિબલ એ ધંધો બંધ થઈ જાય ગવર્મેન્ટ પણ આ સિસ્ટમેટિકલ ઇન્વોલ્વ છે એ મને જ લેવાય કારણ કે જો ગવર્મેન્ટના ધ્યાન ઉપર હોવા છતાં આટલી બધી એજન્સીઓ વર્ક કરતી હોય એના પછી પણ તો જો એક્શન ન લેવા તો ધેટ મીન્સ સમથિંગ ઇઝ રોંગ અને એક જે સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યું તો અદાની પોર્ટ ઉપર આવેલું ડ્રગ્સ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ત્યાંથી પકડાયું હતું અને એવું પણ કહેવાય છે કે એક કન્ટેનર પહેલા નીકળી ગયું હતું પાવડર ટેલકમ પાવડર તરીકે તો આ આખું સ્કેમ જે પકડાયું એ સ્કેમ એટલે શું ત્યાં આગળ જે લોકો ઇમ્પોર્ટ કરતા હતા એ લોકોને ખબર હતી કે આ ડ્રગ્સ છે કારણ કે એ પછી તો અલગ અલગ ઘણા બધા એવા કન્ટેનર પકડાયા કે જેની અંદર કપડાની અંદર ડ્રગ્સ છુપાવીને લાવ્યા હોય કોઈ બીજા વસ્તુની અંદર ડ્રગ્સ છુપાવીને લાવ્યા ગઈકાલે સોપારી પકડાય ટાયરની અંદર સોપારી લઈને આવતા તો આ આખું એક સિસ્ટમેટિકલી સ્કેમ કરવામાં આવે છે જેમાં અધિકારીઓ પણ ઇન્વોલ્વ હોય છે કે પછી અધિકારીઓને ખબર નથી હોતી કે આવું તો ચાલ્યા કરે ના મને એવું છે કે આમાં ડ્રગ્સની અંદર તમે બેનિફિટ ઓફ ડાઉટ આપી શકો છો કારણ કે અડાણી પોર્ટનો જે રેગ્યુલેટર છે કે જે ઓનર છે એ એના ડે ટુ ડે વર્કિંગની અંદર ઇન્વોલ્વ નથી ત્યાં એક નાર્કોટિક સિસ્ટમ્સના ઓફિસરો હોય છે કે ડીઆરઆઈના ઓફિસરો હોય છે કે એસઆઈબી છે કે એ લોકોનું બધાનું કામ એ છે કે વિજિલન્સ રાખે હવે પ્રોબ્લેમ ક્યાં થાય છે કે એ લોકોએ અડાણી એસીઝેડ પણ એમાં એ પ્રિમાઇસિસમાં ક્લિયર કર્યું છે તો જો અડાણી ઝેડનો કે કાંડલા એસીઝેડનો કન્ટેનર ઉતરે તો મુંદ્રામાં નો હેઝ પાવર ટુ ઓપન ઇટ એટલે એ અત્યારે સોપારીનો જે કૌભાંડ થયો છે એ મુન્દ્રાથી કાંડલા એસીઝેડમાં જવા માટેનો માલ છે એટલે મુન્દ્રાથી કાંડલાની ટ્રાન્ઝિટની અંદર બધી મિસ્ચીફ થઈ જાય છે કે એ લોકો કન્ટેનરનો સીલ તોડી લે કે પછી માલ કાઢીને પાછો સીલ કરીને કંપનીમાં મોકલે એટલે ક્લિયરન્સથી તમને સર્ટિફિકેટ્સ બી મળી જાય એટલે આ જે મેનિપ્યુલેશન છે એ એક મોટો માફિયા ઓપરેશન છે અને એ તમે ગમે એટલા કાનૂન બનાવશો એના રસ્તા એ લોકો કાઢી જ લેવાના છે અને સીલ ઓપનિંગને આપણે જોયું છે કે ટેમ્પરિંગ કરી લે કે ગમે એ કરી લે તો અને બહુ સિસ્ટમેટિક ઓપરેશન છે અને ડ્રગ્સનું આપણે જેમ જોઈએ છે કે એની અંદર તો શિપિંગ લાઇન સુધીના બધા ઇન્વોલ્વ છે એટલે નાના આપણે ઓપરેટરને કે પોર્ટને કહીએ કે એનો ઇન્વોલ્વમેન્ટ છે એને કદાચ ખબર બી ન હોય કારણ કે જ્યાં તે દસથી બાર હજાર કન્ટેનરો ઉતરતા હોય અને પોર્ટનું રેગ્યુલેશન એવું છે કે એ લોકો કન્ટેનર રાખતા જ નથી ઉતરે એટલે વિદિન થર્ટી મિનિટ્સ ઇટ હેઝ ટુ ગો એટલે એ કન્સાઇન્ડ જે એસાઇન સીએફએસ હોય એમાં ચાલ્યું જાય પણ જો એસીઝેડના અંદર તમે ચેકિંગ કરો તો ભાઈ એસીઝેડની અંદર ઓપરેશન્સ એક વખત હતો જ્યારે અમે પણ એસીઝેડનું મેન્યુફેક્ચરિંગ કરતા તો સિસ્ટમ બહુ સારી હતી પણ પછી જે લિબરલાઇઝેશન અને ફેસલેસ ને બધી સિસ્ટમ આવી એની અંદર કારણ કે આખું ડ્રગ કાર્ટલ તમે જો અફઘાનિસ્તાન આટલા વર્ષો પછી કદાચ આપના શ્રોતાઓ માટે જણાવી દઉં કે આજની તારીખમાં એશિયાની થર્ડ નંબરની ઇકોનોમી અફઘાનિસ્તાનની થઈ ગઈ છે એની કરન્સીની વેલ્યુ ઇઝ ઓન નંબર થ્રી જસ્ટ બીકોઝ કે તમે ગૂગલ સર્ચ કરીને કે પેપર વાંચો તો કે તેબા એક રિવર છે જેના બોર્ડરથી નીકળતી હતી એમાં બસો પંચ્યાસી કિલોમીટર અને પાંચસો ફૂટ ચોડી એ લોકોએ નેર કરી સાડા પાંચ લાખ હેક્ટર જમીન એ લોકોએ ઉપજાવ કરી નાખી અત્યારે વેજીટેબલ કરે છે અને એમની ચેલેન્જ છે કે બે હજાર ટુ થાઉઝન્ડ એટ સુધીમાં દે વિલ બી ધ બિગેસ્ટ એક્સપોર્ટર ઓફ વીટ તો ડેવલપમેન્ટ આને કહેવાય છે કે આપણે જે કરવું છે ચોરી તો ચોરીની જગ્યા થતી રહેશે પણ એના માટે ડિપાર્ટમેન્ટ છે પણ તકલીફ અહીંયા થાય છે કે જ્યારે ગવર્મેન્ટના ઓફિસરો કોકના કહેવામાં આવી જાય કે પોલિટિકલ ઓપરેશન્સમાં આવી જાય ત્યારે પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ કેટલું પોલિટિકલ બોસીસનું કેટલું કારણ કે અધિકારીઓ છે ડીઆરઆઈ આવે કસ્ટમ્સ આવે બધા જ આવે ત્યાં પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ કેટલું આપણે ઇકોનોમી જોઈ રહ્યા છે કે પંચ્યાસી ટકા પબ્લિક પાસે તો ખાવાના પૈસા નથી તો જે પંદર ટકા પાસે પૈસા છે આ કરોડો રૂપિયાનો ડીલ છે આ નાનો ડીલ નથી એક કિલોના એક કરોડ રૂપિયા એક ગ્રામના થતા હોય તો હુ ઈઝ ફંડિંગ થઈ એને એનું એડ એવું તો છે ને કે આમાં કોઈ ઉધાર માલ ચાલે છે પણ આની અંદર સતર્ક રહેવાની જરૂર એટલા માટે છે કે અત્યારે વર્લ્ડનો પણ રિપોર્ટ છે કે આ ડ્રગ્સ જે છે એ ખાલી ફાઇનાન્સ માટે નથી આ ઇવન આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રેરી રહ્યું છે એનું એ આખું નેક્સસ મળી રહ્યું છે તો એ તો કોઈ પણ દેશ માટે ખતરનાક અને આની અંદર અમે વચમાં બી અમને કોક મળ્યા હતા એમાં આપને કે એ જે ડ્રગ્સ આવી રહ્યા છે એની અંદર બી એક બહુ એક ડાઉટફુલ વર્કિંગ થઈ રહ્યું છે કે એ બધા ડ્રગ્સ જે છે ને એ આપ એક સિસ્ટમ જુઓ તો કોરોના પછી આપણે પંચ્યાસી ટકા એપીઆઈ જે આવે છે આપણા ફાર્મા માટેનો જે બેઝિક રો મટીરિયલ એપીઆઈ આપણે એટી ફાઇવ પર્સન્ટ ચાઇનાથી ઇમ્પોર્ટ કરતા ચાઇના બંધ કરી નાખીએ હવે જો આપણે યુરોપ કે જર્મની કે અહીંયાથી ક્યાંથી જે આપણે લેવા જઈએ છીએ તો ઇટ ઇઝ થ્રી ટાઈમ્સ કોસ્ટલી તો એ ફાર્માને રો મટીરિયલનું એપીઆઈ કોણ પૂરું પાડશે આપણે મેન્યુફેક્ચરિંગ હબ બનાવ્યો ગુજરાતની અંદર આપણે કરીએ છીએ પણ એ કેટેગરીમાં આપણે હજી વીસ ટકા બી નથી પહોંચ્યા તો વેધર ધીસ ડ્રગ ઇઝ બિંગ ઇમ્પોર્ટેડ ફોર કન્ઝ્યુમર્સ કે ડ્રગ માફિયા છે કે ખરેખર કોઈક ફાર્માના પ્રોડક્ટ્સ અને એની અંદર એ લોકો યુઝ કરી અને કારણ કે તમે વિચાર કરો કે છસો ગણું તમારે પેરાસિટેમોલ સીપ્રો એ બધાની ડિમાન્ડ કોરોના પછી વધી છે આ બધા બેઝિક રો મટીરિયલ્સ કોના માટે ક્યાંથી આવે છે તમારે સપ્લાયમાં તો ક્યાંય ફાર્મામાં ઓછું નથી પડ્યું તો ગવર્મેન્ટ એના બધાને પૂછ્યું કે આજે બધું આવી રહ્યું છે વેધર ઇટ ઇઝ કારણ કે હજી સુધી તમારે જેટલા ડ્રગ્સ પકડાના એનો કોઈ પણ એનાલિટિકલ રિપોર્ટ બહાર આવ્યો નથી કે હતું શું હકીકતમાં એટલે તમે જે વાત કરી સાચી છે કે એક પકડાનું એની પહેલાંના નીકળી ગયા તો એની પહેલાંના કોઈ ઇન્વેસ્ટિગેશન નથી હવે તમે આપ સોપારીની વાત કરી તો સોપારી બી એક લૂપોલ જ છે સોપારી માટે હું કંઈ એનામાં બહુ મોટી ચીજ નથી પણ કારણ કે આપણી સાપટાની એગ્રીમેન્ટ છે એમાં વિધાઉટ ડ્યુટી આપણે એ કન્ટ્રીઝમાંથી ઇમ્પોર્ટ કરી શકીએ તો મલેશિયાથી અહીંયાથી સોપારીઓ આવે છે લોકલ માર્કેટને કેટર કરવા તમે એ લોકોને તમે એને રિસ્ટ્રિક્ટેડમાં નાખી દીધી પણ એ સોપારીની જરૂરત કોને છે ગુટકા માફિયાઝને એ ગુટકા માફિયાઝને પોતાની માર્કેટી લો પ્રાઇઝમાં કેપ્ચર કરવા માટે એમને સોપારી તો વિધાઉટ ડ્યુટી કારણ ત્રણસો પર્સન્ટ ડ્યુટી છે જો હું ઇમ્પોર્ટ કરું તો તો એ ડ્યુટી બચાવવા માટેની આખી એક નેક્સસ ચાલી રહી છે કે હું સાપટામાં મંગાવું ઇમ્પોર્ટ કરું પછી એક્સપોર્ટમાં અત્યારે બી જે સ્કેમ પકડાણો એની અંદર એણે કાંડલા એસીઝેડમાં મંગાવી સોપારી ઈ પ્રટેક્સમાં કે હું એને એક્સપોર્ટ કરીશ એક્સપોર્ટ ક્યાં કરી બાંગ્લાદેશ બાંગ્લાદેશમાં ગાડીઓ ગઈ જ નહીં ખાલી પેપર ઉપર વર્ક થઈ એટલે પેપર દેખાડી દીધું બાંગ્લાદેશ ગઈ એ સોપારી બધી ઇન્ડિયામાં વેચાઈ ગઈ એની એને પ્રાઇઝ મળી એટલે ઇટ્સ અ બિગ બિઝનેસ અને આખું વિધાઉટ પેપરનું છે એટલે ઘણા બધાને એ ફાવટ આવી ગયેલી પણ એના ઉપર કેટલું હવે ગવર્મેન્ટ કંટ્રોલ કરે કારણ કે હમણાં જે કચ્છમાં કેસ એમાં તમે જુઓ તો પોલીસના ઇન્વોલ્વમેન્ટ પણ એની અંદર સામસામ સામસામે એલિગેશન્સ થયા છે તો આની અંદર કલ્પ્રિટ કોણ એટલે જ્યાં સુધી આપણામાં નેશનલ સ્પિરિટ નહીં આવે કે ના હું દેશની વિરુદ્ધ કોઈ એક્ટિવિટી કરવા માટે તૈયાર નથી ત્યાં સુધી આ સિસ્ટમને કોઈ પણ ઇમ્પ્રુવ કરી શકે એવી ગવર્મેન્ટમાં પાવર્સ નથી સાથે સાથે ગિરીશભાઈ એક જે સવાલ છે જેડે મર્ડર કેસને લઈને કારણ કે હમણાં એ સિરીઝ આવી અને સિરીઝ આવી પછી સતત ચર્ચામાં છે અને જે એની મેઇન અક્યુઝ છે કે જેને જેલની અંદર જવું પડ્યું હતું અત્યારે એ બિગ બોસમાં પણ ચાલી રહી છે તો સવાલ એ છે કે આખું આ જેડે મર્ડર કેસમાં શું તમને એની અંદર કારણ કે તમે એની અંદર જેડેના ફ્રેન્ડ હતા અને બહુ ઓછા લોકો જાણે છે કે જેડે મર્ડર થયું એના એક અઠવાડિયા પહેલા ગિરીશભાઈ સાથે હતા તો એ આખું મર્ડર શું હતું કેવી રીતે થયું હતું અને કોનું ઇન્વોલ્વમેન્ટ એની અંદર કારણ કે ડી ગેંગનું ઇન્વોલ્વમેન્ટ તો કહેવાય રહ્યું છે પણ કઈ રીતે જેડેને ઓળખું એટલે હું ઘાટકોપરમાં રહેતો ને અમૃતનગરમાં રહેતો ને અમારું બિલકુલ ઘાટકોપર સ્ટેશનની સામે જ ઘર હતું એટલે અમારી રીતે ફ્રેન્ડશીપ હતી બચપનથી આવતા જતા પછી અમે લોકો કોલેજમાં ભેગા જતા એ દરમિયાન એને જર્નાલિઝમનો ક્રેઝ હતો પણ એનામાં શું હતું એક જગસ હતી કે રિપોર્ટિંગ મારે કરવું છે એટલે ઇટ વોઝ હિઝ પેશન એના માટે પ્રોફેશન જે હું કહેતું ને એ ચોવીસ કલાક એના માટે ટોક ઓનલી ને પ્રેસ બીજું કાંઈ જ નહીં પણ ડેડિકેટેડ બહુ હતો પછી એણે જે રિસોર્સિસ ડેવલપ કર્યા ને એ અમને બી એણે શીખડાવ્યું કે તમે જેટલા લો રહેશો ને એટલા તમારા રિસોર્સિસ તમને વધારે મળશે તમારો માણસ એતબાર ક્યારે કરશે ઓફિસ તો તમારો એતબાર ક્યારે કરશે જ્યારે તમે સ્ટાર્ટિંગમાં જ પહેલી વાર ગયા ને એની વિરુદ્ધ કંઈ લખ્યું ને પછી તમે એને મળવા ગયા તો હી ઇઝ નોટ યોર ફ્રેન્ડ એનામાં કંઈક પોઝિટિવ બી હશે એ કદાચ કંઈક ચીજ કેવા માંગતો હશે પબ્લિકને જેણે સારું કર્યું તો તમે એને બે રીતે બેલેન્સ કરીને લખો તોય તમે એનો કોન્ફિડન્સ ગેઇન કરશો અને પછી ઈ માણસ હાઇલાઇટ ન થતો એવી રીતે તમે રિપોર્ટિંગ કરો ને તો સો ટકા અને એ આપણે એક્સપેરિમેન્ટ કર્યું છે કે ઘણા અધિકારીઓ રિટાયર થયા પછી કે ટ્રાન્સફર થયા પછી આપણો કોન્ફિડન્સમાં રહે છે કે આપણે જો રિપોર્ટિંગ કોકને આપ્યું તો એનું નામ નહીં આવે એ કોન્ફિડન્સમાં હી વિલ બી ઓપનિંગ અપ તો એ સિસ્ટમ અમે એનાથી શીખ્યા હતા અને અમે એમ્પ્લાય કર્યું પછી કચ્છમાં એ કુબેર માટેનું રિપોર્ટિંગ માટે બી આવેલો હતો પોરબંદર અમે લોકો ગયા હતા આની અંદર ઇસ્યુ શું છે કે જે ઇન્વેસ્ટિગેશન આમાં તો સૌથી મોટો રોલ તો સીબીઆઈએ જ પ્લે કર્યો અને એની જજમેન્ટ જ્યારે આવ્યું તે દિવસે અમે લોકો કોર્ટમાં હતા તો જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર હતા એમણે કોર્ટને એમ કીધું હતું કે હું છેલ્લે દિવસે પ્રાઇમ એવિડન્સ રજૂ કરીશ એટલે આ લોકોએ આખી થ્રી લેયર સિક્યુરિટી કરી કે ભાઈ આ લોકોને એમ હતું કે સો ટકા એવિડન્સ જે વિટનેસ હશે આઈ વિટનેસ એને પહોંચવા નહીં દે આ લોકો એટલે બહુ સ્ટ્રિક્ટ સિક્યોરિટીની અંદર પછી અંદર ગયા તો સાબ કેઝ્યુઅલી આમ વોક કરતા હતા એટલે કીધું સર એ કે સબ ઠીક બેઠો એ કોણ હતા અધિકારી એ નેત્રામ મીના કરીને છે જોઈન્ટ ડાયરેક્ટર છે અત્યારે અને એમને હમણાં હાલમાં જ પોલીસિંગ એવોર્ડ બી મળેલો છે પીએમના હાથે એ જેડી કેસ માટે જે એમણે જે રીતે સોલ્વ કર્યો તો ઇન્ટરેસ્ટિંગ ચીજ એ હતી કે એમણે જે એવિડન્સ છેલ્લે પ્રોડ્યુસ કર્યું ને એ એક પેન ડ્રાઈવ હતી એ પેન ડ્રાઈવમાં સૌર કાલિયા ત્યાં પહોંચ્યો અહીંયાથી એનું મર્ડર કર્યા પછી એ તિરુપતિ ગયો ને ત્યાંથી એણે રાજનને ફોન કર્યો હતો હા એ કે તમને બતાવે નહીં કે યાર એટલા બળા આદમી એ પત્રકાર એ પોલીસ તરહ અમારે પીછે પડ ગઈએ તો એનો વોઇસનું ઓથેન્ટિકેશન અને ઈ ટેપ એમણે વેરીફાઈ કરાવી લીધું હતું કે રાજન જ વાત કરે છે ને આણે એને કીધું એટલે કોલોબરેશન થઈ ગયું બાકી જે વાત રહી કે જીજ્ઞા વોરાને ઇન્વોલ્વ કરેલા હતા એ વખતે શું હતું કે એટલો બધો મીડિયાનો પ્રેશર હતો કે પોલીસને કાંઈ ને કાંઈક રોજ તો એક્ટિવિટી દેખાડી પડતી હતી કે અમે શું કર્યું હવે જીજ્ઞા વોરા સાથે એનું કોઈ ઓલું બિઝનેસ રાઇવલરી હોઈ શકે કે ભાઈ એને બી પહોંચવું હતું પણ પછી બહુ ગંદી રમતથી ખબર પડી કે જે હિમાંશુ રોય હતા કમિશનર એ પોતે જ એની અંદર હી ન્યૂ ધ થિંગ્સ અને અલ્ટિમેટલી એ જ ફેટ એમનો થયો કે એમને સુસાઈડ કરવું પડ્યું કારણ કે પછી જે નેરેટિવ ક્રિએટ કર્યું કે એમને કેન્સર હતું અને બહુ પરેશાન કેન્સર તો એમને પાંચ છ વર્ષ પહેલાં ઓકે થઈ ગયું હતું પણ એના મગજમાં એ રહી ગયું હતું કે અંડરવર્લ્ડની વર્લ્ડની દીધેલી કમિટમેન્ટ પૂરી થઈ એની કમિટમેન્ટ એ હતી કે એના મર્ડર કરેલા માણસો અહીંયાથી ડિપોર્ટ થઈ શકશે પણ ન થઈ શકે હવે એની પહેલાં સીબીઆઈને પોલીસ બહુ એક્ટિવ રહી અને એમને પકડી લીધા હતા એટલે કેસ આ કોઈ હતો બાકી જે ચાલે કે એ એટલો બધો ઇન્વોલ્વ થઈ ગયેલો હતો કે અંડરવર્લ્ડમાં પછી બધા એને ડાઉટ કરવા માંડ્યા હતા કે ભાઈ આના માટે કામ કરે છે કે એને ખરેખર એનો ઇન્ટરેસ્ટ એ તો કે એણે બે બુક લખી એક ઝીરો ડાયલ ને એક ખલાસ એમાં એણે અંડરવર્લ્ડના બધાના બધા જે કોડવર્ડ્સ હતા એ ડીકોડ કરી નાખ્યા હતા એટલે બુક તમે વાંચો તો લિટરલી એ લોકો ગોળો છે ને કહે છે ને ચીઠી આ ગઈ અને એટલે બધું જે એ લોકોના કોડવર્ડ હતા એ બધા ડીકોડ કર્યા પછી એન્વાયરમેન્ટ એવું હતું કે અંડરવર્લ્ડ બી એનાથી નારાજ થયો હતો કે તું આ શું કરે કે ખેર એ તો કે એ લોકો બદલાવી નાખશે એ લોકો મળે એ તો પોલીસને બી ખબર પડી શકે છે પણ પોઝિશન એ થઈ કે પછી એ ખબર ન પડી કે આની અંદર મોન દુશ્મન શું હતું પછી જે રાજને નરેટિવ આપ્યું કે ભાઈ આમ છે પણ એ એવિડન્સ પૂરું થયું કે ભાઈ એને રાજનને કહેવાથી એનું મર્ડર થયેલું એટલે રાજન અરેસ્ટેડ નહીં બ્રોડબેક અત્યારે એ કહે છે સાહેબે પછી આનો પી એમ કીધું હતું કે જેથી હું એને મળવા ગયો ત્યારે કે સાહેબ આ કેસમાંથી તમે મને છોડાવો બાકી તમે જે કહો એમ તો કે ના તે એ વિચાર ના કર્યું કે એની બેન જે છે એ મેન્ટલ છે એનું ઘરમાં કોઈ નથી એની મધર પગથી લાચાર છે તો કે તારે એને હાથ પગ તોડી લેવાતો ભાઈ વોટ ઇઝ ધીસ તમે લાગે કે તને ખબર છે આખીની ફેમિલી ડિસમેન્ટલ થઈ ગઈ એટલે એ સાહેબને થોડુંક સાયકોલોજી બોલવું હતું કે ના આવું તો ન જ કરું અલ્ટિમેટલી ધ થિંગ્સ હેપન્ડ પણ વોઝ ડન વોઝ ડન પણ એ ઓવર કમિટમેન્ટ્સ હતા એટલે એની જે ત્રીજી બુક લખતો હતો એમાં એને ઇન્ટરેસ્ટ એવો હતો કે એકબાલ મિર્ચીને દાઉદને બધાને ક્યાંક ભેગા કરીને એક સારી એવી સ્ટોરી બધી એની બુક જે હતી એના એ જૂનું નહોતું એ કદાચ એની મોતનું કારણ તો જે સ્કૂપ સિરીઝ આવી હતી એમાં જિજ્ઞા વોરાને જે રીતે બતાવવામાં આવી એ ઇટ વોઝ રાઈટ ઓર અ રોંગ ના રોંગ નહોતું એમાં હુસેન જેદી જે એનો બોસ હતો જેડેનો એ જીજ્ઞાને એ લોકો બી ક્લોઝ હતા એટલે એણે એક એવી કોશિશ કરી કે એવી કોઈક સિરિયલ બને જેમાં એવું પોર્ટ્રેટ થાય કે ભાઈ જીજ્ઞા વોરા ઇનોસન્ટ હતી અને એને કદાચ મીડિયા ફિલ્મ મીડિયા વર્લ્ડમાં પાછું આવવા માટે કારણ કે અત્યારે એને લેવું એ બધાને ડર લાગે એટલે પોસિબલ એક આઈડિયા એ હોય કે હુસેન જેદી એ રીતે એસાન કર્યો કે એક સિરિયલ હું બનાવડાવી દઉં ને તારું એમાં કંઈક એવું થાય કે ભાઈ બહુ ફાઈનાન્શિયલી ટૂવી ગઈ છે ને આને કોઈ હેલ્પ કરે પણ ઈટ ડીડ નોટ ગો વેલ ઇન ધ સોસાયટી હું લાગ્યું અત્યારે એટલે પત્રકારત્વમાં પણ કેટલી કોમ્પિટિશન હોય છે અને આ કોમ્પિટિશનમાં બી તમે કઈ સ્ટોરી પહેલાં બ્રેક કરો છો એ સૌથી મહત્વની થાય છે અને એમાં જેડેનું મર્ડર કેસ અને જીજ્ઞા બંને એકબીજાના કોમ્પિટિટર હતા જેડે અને જીજ્ઞા અને એને લઈને જે આખી બબાલ થઈ સાથે સાથે ગિરીશભાઈ એક સવાલ એ પણ છે કે આ આખું જે જેડે મર્ડર કેસ થયું એટલે કારણ કે એની અંદર તો જીજ્ઞા વોરાને જ પોર્ટ્રેટ કરવામાં આવી છે પણ જેડે મર્ડર કેસની પાછળ કારણ કે અંડરવર્લ્ડ સાથેના જર્નલિસ્ટના રિલેશન એને લઈને આપ શું કહેશો કારણ કે એક સ્ટોરી માટે થઈ અને દાઉદ સાથે વાત કરવી છોટા રાજન સાથે વાત કરવી અને એક એને કઈ રીતે જોવો છ ના આ તો અરસપરસ છે ને અન્ડરવર્લ્ડને બી મીડિયાની જરૂર તો એટલી જ છે આજે એ પાવરફુલ છે કે એણે મર્ડર કર્યો હોય તો પહેલો એ એમના મિત્રોથી જ કન્વે કરાવે કે મેં કર્યો છે કારણ કે ક્રેડિટ કોને દેવી કાલે બીજો કોઈ કોમ્પિટિટર ફોન કરીને એમ કે મેને માર ડાલા તો આનો આખો પ્રોગ્રામ ફેલ થઈ જાય તો આની ઇમ્પ્રેશન એટલે આ કોમ્પિટિશન તો હંમેશા રહે છે કે તમે જે ક્લોઝ છો એણે કાંઈ કર્યું અમદાવાદનો જ એક ઇન્સિડન્ટ હતા હું એ લાસ્ટ ટાઈમ જ્યારે આવ્યો ને અમદાવાદ અહીંયાથી પછી બોમ્બે જતો હતો તો એજા લાકડાવાળાના કોઈક માણસનો ફોન આવ્યો એને સ્પીકર ઓન પણ નહીં કે દેખ બાત કહેશે કરવા એટલે ઓલો કે ક્યાં એણે કઈ લખ્યું હતું કે બૂટ પોલીસ કરવાવાળા પણ હવે અંડર ડોન થવા માંડ્યા એટલે તો કે એસા ક્યો લખતા હે તો કે તેરી ઓકાત નહી બાત કરીને કે એટલે એના માણસે ફોન કર્યો તો કે ઇકબાલ કો દે એટલે એણે ફોન કર્યો તો અરે કે ભાઈ નારાજ હોક્યા તો કે નહીં નહીં કે અગલી વાર કુછ કરેગા તો પહેલાં બતાના એટલે કોમ્પિટિશન એ હતી કે બીજા કોઈ નહીં કે મને કે નું લખું તો તારું નહીં તો હું તારું ખરાબ લખી છે ઘણી જગ્યાએ એ તમારી રૂલિંગ પાર્ટી પોલિટિકલ બોસીસ ને જ એ લોકોની રિક્વાયરમેન્ટ છે આજે વોટ ઇન્કલ્કેટ કરવા હોય તો કે તમે તો હું નહીં કરી આજે તમે નેક્સસ જુઓ ગુજરાતની અંદર પ્રોહિબિશન છે તો પાવરફુલ કોણ છે માફિયા જ નથી પણ દારૂવાળા છે આજે મારે પી એફ એફઆઈઆર ન ફાળતું હોય કોઈ તો હું કોઈ લોકલને નહીં જઈને કહું કે ભાઈ ગોપીબેન ફોન કરો કે તમે નહીં કરે એ દારૂવાળાને કહેશે લો એ લોકો સીધો ફોન કરશે કારણ કે એનું નેક્સેસ કે સાહેબ આપણો માણસ જોઈ લેજો એટલું કહેવાય ને તો કે આ હારો એટલે ધીસ ઇઝ હાઉ ડી હેવ ધે આર ગેટિંગ એટેચ અને એ લોકો પાવરફુલ થતા ગયા અને આપણે અત્યારે જોઈ લઈએ કે ફિફ્ટી પર્સન્ટ જો એમએલએ ને એમપી જો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ના બિકોઝ એ લોકોને ઓપ્શન્સ ગિરીશભાઈ આપ અમારી સાથે જોડાયા આપે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો આપ શું વિચારો છો આ રિપોર્ટને લઈને તે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં